قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. خداوند عالم قرآن مجید میں ارشاد فرماوے چھے سورہ حشر نی 18 آیت میں، اے ایمان لاؤ نہ رہو، تقوی اختیار کرو، انے جو تمہیں تمہارا نفس ماٹے آوتی کال ماٹے شوں موکلیو چھے. وڑی باچا خداوند عالم کہے چھے اتقوا اللہ، તમે તકવા ઇખ્તિયાર કરો અને તમે જે કાંઈ પણ કરો છો એનાથી ખુદાવંદી આલમ જાણકાર છે, ખબીર છે. તો આપણી એક જિમ્મેદારીમાંથી આવે છે, આપણા માટે એક જરૂરી વસ્તુ એ છે કે આપણે જોવું પડશે કે આપણે આવતીકાલ માટે શું મોકલ્યું છે. આપણે આ દુનિયામાં જિંદગી જીવી રહ્યા છીએ અને એક ભાતું તૈયાર કરી રહ્યા છીએ, અને એ ભાતું જે છે આવતીકાલે આપણે કયામત માટે મોકલી રહ્યા છીએ. જોકે ખુદાવંદી આલમને તો ખબર છે કે આપણે શું મોકલી રહ્યા છીએ, પણ આપણે ખુદ વિચાર કરવાનો છે કે આપણે શું મોકલ્યું આવતીકાલ માટે. અગર જો અહીંયા બેઠેલા માણસોને સવાલ કરવામાં આવે કે તમે કયામત માટે શું મોકલ્યું, તો આપણે કહેશું કે આપણે વાજિબાત મોકલી, પણ વાજિબાત આપણી ખામી ભરેલી છે. આપણે કહેશું રોઝા મોકલ્યા, રોઝા આપણા ખામી ભરેલા છે. તો કોઈ વખત કોઈ મોલાઈ માણસ હોય તો એ કહે કે મેં નારા મોકલ્યા, હું મજલિસમાં ગયો હતો અને આખી મજલિસમાં 25 નારા લગાડ્યા. નારે હૈદરી લગાડ્યો, લબ્બે યા હુસૈન લગાડ્યો, બા વફા યા અબ્બાસ લગાડ્યો, અલહમ્દુલિલ્લાહ. પણ અગર જો એની સામે સવાલ કરવામાં આવે કે આ નારો શું કામ લગાડ્યો હતો, કોઈ ઇન્સાન જોશમાં આવી જાય અને નારો લગાડે અને એને પૂછવામાં આવે શું કામ નારો લગાડ્યો હતો, તો એ કહે છે કે મૌલાના ફઝાઇલ પડતા હતા એટલે મેં નારો લગાડ્યો. અચ્છા સારું, મૌલાના ફઝાઇલ પડતા હતા એટલે નારો લગાડ્યો, પણ ફઝાઇલમાં શું પડતા હતા એ તને ખબર છે? તો કે એ નથી ખબર. મૌલાનાએ અવાજ બુલંદ કર્યો અને મેં નારો લગાડ્યો, તો એ નારાનો ફાયદો વધારે નથી. જરૂરી છે કે આપણે સમજીને નારો લગાડીએ કે આ મૌલાનાએ શું પડ્યું, કઈ ફઝીલત પડી, પછી હું નારો લગાડું, તો એ બહેતરીન વસ્તુ છે.
આ એક જસ્ટ વાત હતી. આપણે આપણી મજલિસને શરૂઆત કરીએ. જો કે આજે બે ત્રણ વસ્તુ આપણા સમાજને લગતી છે એ હું સાથે સાથે બયાન કરતો રહીશ. પણ આજે નવમી મોહર્રમની રાત છે અને આપણે જનાબે અલી અકબર અલેહી સલાતો વસલામનો ગમ મનાવીએ છીએ. જનાબે અલી અકબર અલેહી સલામ શબીહ રસૂલ છે. જેવા રસૂલે ખુદાની શકલો સુરત હતી એવી જનાબે અલી અકબરની શકલો સુરત હતી. જનાબે અલી અકબર અલેહી સલામ ઇમામ હુસૈન અલેહી સલામની સાથે છે, મદીનાથી મક્કા સુધી, મક્કાથી આગળ વધે છે ત્યારે પણ. હવે જ્યારે મક્કાથી આગળ વધે છે ત્યારે ઇમામ હુસૈન અલેહી સલામને રસ્તામાં એક ઝોકું આવી જાય છે, નિંદર આવી જાય છે અને એક સપનું જોવે છે. સપનામાંથી જ્યારે ઉઠે છે ત્યારે ઇમામે હુસૈન અલેહી સલામ એક જુમલો જારી કરે છે જેને કલમે ઇસ્તરજા કહેવામાં આવે છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન. ઇમામ હુસૈન આ જુમલાને જારી કરે છે. એકવાર જારી કર્યો, બીજી વાર, ત્રીજી વાર. અલી અકબર બાજુમાં હતા, પૂછે છે, બાબા આ ઇસ્તરજા ઓચિંતા જારી કરવાનો મકસદ શું છે? ઇમામ હુસૈન અલેહી સલામ બયાન કરે છે, દીકરા મને હમણાં એક ઝોલો આવી ગયો અને મેં સપનું જોયું કે આ કાફલો આગળ આગળ વધી રહ્યો છે અને એક મુનાદી નિદા દઈ રહ્યો છે કે આ કાફલો આગળ વધે છે, મોત એની નજદીક થઈ રહી છે. હું સપનામાંથી ઉઠી ગયો અને આ જુમલો ઇસ્તરજા મેં જારી કરી. હવે જનાબે અલી અકબર અલેહી સલાતો વસલામ પૂછે છે, બાબા શું આપણે હક ઉપર નથી? ઇમામ હુસૈન અલેહી સલામ જવાબ આપે છે, કેમ નહીં દીકરા, આપણે જ હક ઉપર છીએ. જનાબે અલી અકબર અલેહી સલામનો જુમલો, આ વાક્યો બધાએ સાંભળેલો છે પણ આમાંથી એક વસ્તુ આપણે લેવાની છે. જનાબે અલી અકબર અલેહી સલામ કહે છે કે તો કાંઈ પરવા નથી, આપણે હક ઉપર છીએ તો આપણે આગળ વધીએ. હવે મોત આપણને ગળે લગાડે કે આપણે મોતને ગળે લગાડીએ, આપણે આગળ વધીએ. હકીકતમાં જનાબે અલી અકબર અલેહી સલાતો વસલામ એક મેસેજ દેવા ચાહે છે કે જ્યારે આપણે હક ઉપર છીએ અને મોતથી આપણે નજદીક થઈ રહ્યા છીએ, જેમ જેમ આગળ વધીએ છીએ એમ મોતથી નજદીક થઈ રહ્યા છીએ, તો આપણે પાછા ફરવાની જરૂર નથી. અગર જો આપણે હક ઉપર છીએ તો આપણે આપણી જિમ્મેદારી જે છે એને અંજામ આપવાની છે, ચાહે એમાં મોતનો સામનો કરવો પડે, મોત આપણા ઉપર આવી પડે યા આપણે મોત ઉપર જઈ પડીએ, એમાં કાંઈ પરવા કરવાની જરૂર નથી. બસ આપણી જિમ્મેદારી જે હોય એ આપણે અંજામ આપવાની છે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પણ બયાન કરે છે, ઇન્ની મસઉલુન વ ઇન્નકુમ મસઉલ, હું પણ એક જિમ્મેદાર વ્યક્તિ છું અને તમે બધા પણ જિમ્મેદાર વ્યક્તિ છો. આ જિમ્મેદારીનો દર્સ આપણને આશુરાથી મળે છે, કરબલાથી મળે છે. દરેકે દરેક ઇન્સાન જેને ખુદાવંદી આલમે જિંદગી આપી છે એની કંઈક જિંદગીમાં અમુક જિમ્મેદારી છે, એ જિમ્મેદારીને ઇન્સાને નિભાવવાની છે. મોત તો દરેક ઇન્સાનને આવવાની છે પણ મોત આવવા પહેલાં ઇન્સાન માટે જરૂરી છે
કે જે કાંઈ એની જિમ્મેદારી હોય એ એને અંજામ આપી દેવી જોઈએ. તમે કહેશો કે આ જિમ્મેદારી શું છે? શું આ જિમ્મેદારી કોઈનો કરજો અદા કરી દેવો, બાલ બચ્ચાની શાદી કરાવી દેવી, બચ્ચાઓને ભણાવી ભણાવી લેવા, એ જિમ્મેદારીની વાત છે? તો કહેશો નહીં, એના કરતાં મોટી જિમ્મેદારી, એના કરતાં પણ વધારે જિમ્મેદારીની વાત અહીંયા કરવામાં આવે છે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓમાં જે પણ કોઈ હતા એ બધા જિમ્મેદાર વ્યક્તિ હતા. એ પોતાની બધી જિમ્મેદારી અંજામ આપીને આવે છે. એટલે સુધી કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શબે આશુર બધા સાથીઓને ભેગા કરે છે અને કહે છે આવતીકાલે તમારે શહીદ થવાનું છે, પણ હું રજા નથી આપતો. એવા માણસને કે જેના ઉપર જિમ્મેદારી બાકી હોય અને એ અહીં અમારી સાથે જેહાદમાં શિરકત કરે. દાખલા તરીકે કોઈની અમાનત એના પાસે હોય અને એ ઇન્સાન અહીં આવી ગયો છે, અમાનત બીજે પડી છે, ના, અમાનતમાં ખયાનત નથી કરવાની. પહેલાં જાય, પોતાની અમાનતને અદા કરે અને પછી આવે. કોઈનો કરજો બાકી હોય તો પહેલાં કરજો અદા કરે અને પછી આવે. અથવા કોઈને જામીન બનાવી નાખે, કોઈને વકીલ બનાવી નાખે કે એના વતી કંઈ કોઈ અંજામ આપી દે, પછી અહીં આવે. કરબલા જે છે ગેર જિમ્મેદારીવાળું કામ નથી, બલકે કરબલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓમાં સામેલ થવું છે તો પહેલા પોતાની બધી જિમ્મેદારી અદા કરી નાખવાની છે, પછી આગળ વધે. કોઈ હોય તો માઇક જરાક સરખું કરે, બંધ શરૂ બંધ થાય છે, કોઈને આવડતું હોય. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખેર, આપણે આ જિમ્મેદારીને સમજવી છે તો આપણે આપણા સાતમા ઇમામ ઇમામે મુસે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ થી આપણે દર્શ મેળવીએ. આપણા સાતમા ઇમામ ઇમામે મુસે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ શું ફરમાવે છે? ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે, વજદતુ ઇલ્મન્નાસ ફી અરબઅતિ કલિમાત, કે મેં સંપૂર્ણ ઇલ્મ જોયું ચાર કલિમાતમાં, ચાર શબ્દોમાં અથવા ચાર વાક્યમાં બધું ઇલ્મ સમાઈ ગયેલું છે. એક દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ખબર નથી, આપણને જ માય હેરાન કરે છે. ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે કે સંપૂર્ણ ઇલ્મ જે છે એ ચાર શબ્દોમાં સમાયેલું છે. હવે અહીંયા જે આપણે ઇલ્મની વાત કરીએ છીએ એ ઇલ્મ નોલેજ નથી, એ ઇલ્મ યુનિવર્સિટી મદ્રેસા અથવા મકતબમાં જે નોલેજ અને જાણકારી મળે છે એ બાબતે નથી, બલકે આ નોલેજ આ ઇલ્મની જે વાત કરે છે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ એ ઇન્સાનની ચાર જિમ્મેદારી વિશે વાત કરે છે. કે દરેક ઇન્સાન માટે જરૂરી છે કે આ ચાર જિમ્મેદારીને પોતાની દુનિયામાં પોતાની જિંદગીમાં અંજામ આપે. હવે આ ચાર જિમ્મેદારી ઘણી વખત એક જાહિલમાં જાહિલ માણસ જે કોઈ મદ્રેસા મકતબમાં નથી ગયો એ અંજામ આપતો હોય, પરંતુ એક ઇન્સાન જે પ્રોફેસર હોય, મોટી મોટી ડિગ્રી હાસિલ કરેલી હોય, પરંતુ એ ઇન્સાન આ ચાર જિમ્મેદારીઓથી ગાફિલ હોય છે.
ખૈર, આપણે પણ આપણી જિંદગીમાં ચાર જિમ્મેદારી જે ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે એને અંજામ આપવાની છે. એમાં પહેલી જિમ્મેદારી ઇન્સાનની એ આવે છે, અંતારિફા રબ્બક. સૌથી પહેલી જિમ્મેદારી જેવો ઇન્સાન સમજણો થાય એટલે આ જિમ્મેદારી ઇન્સાનની ઉપર આવી જાય છે કે એ પોતાના પરવરદિગારને ઓળખે કે મારો રબ કોણ છે, મારો ખુદા કોણ છે. હવે આપણે જે ખુદાને માનીએ છીએ એમાં કોઈ શક નથી, પરંતુ આ ખુદાને માનવું તકલીદી છે. કારણ કે મા બાપે કીધું બોલ અલ્લાહ એક છે એટલે આપણે કહીએ છીએ ખુદા એક છે, પણ આપણા પાસે દલીલ શું છે કે આપણો ખુદા છે, ખુદા એક છે, આ કાયનાતનો પૈદા કરનાર કોઈક છે. દરેકે દરેક ઇન્સાનની પહેલી જિમ્મેદારી એ આવે છે કે એ પોતાના પરવરદિગારને ઓળખે, અને ખુદાને ઓળખવાની ઘણી રીત છે. આ કાયનાતને જોઈએ, સૂરજને જોઈએ, ચાંદને જોઈએ, સિતારાને જોઈએ, જમીનને જોઈએ, ઝાડને જોઈએ, દરેક વસ્તુને આપણે જોઈએ અને યકીન આવે કે આ બધી વસ્તુ આમનેમ પેદા નથી થઈ, બલકે એનો કોઈક ખાલિક છે. આપણે કોઈ પણ વસ્તુ, એક મોટર ચાલતી હોય તો આપણને ખબર પડે કે આ આમનેમ નથી ચાલતી, બલકે એને કોઈક ચલાવવા વાળો છે. આ એક દલીલ છે. અથવા તો આપણી ફિતરત આપણને આવાજ દે છે મુસીબતના વખતમાં, ખાસ કરીને કે આ મુશ્કેલાત છે તો મુશ્કેલને હલ કરવા વાળો કોઈ ખુદા છે. આ રીતે આપણે ખુદાને ઓળખી શકીએ. અથવા જે આપણી પાંચ ઇન્દ્રિયો છે એનાથી આપણે ખુદાને ઓળખી શકીએ. કેવી રીતે? જે કોઈ ઇન્સાન પોતાની જાતને ઓળખી લે કે આ બધું આમનેમ પેદા થઈ ગયું, હાથ પગ આંખ કાન આમનેમ બધું ચાલે છે, એમાં કેટલી બધી ખૂબીઓ ભરેલી છે, આમનેમ નથી, એનો કોઈક ખાલિક જરૂર હોવો જોઈએ. તો આ દરેકે દરેક ઇન્સાનની જિમ્મેદારીમાં આવે છે કે સૌથી પહેલું કે એ પોતાના પરવરદિગારને ઓળખે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે હું ખુદાને નથી માનતો. શું કામ? તો કે મારી જે પાંચ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય એટલે સેન્સ, મારા ફાઇવ સેન્સ છે એમાં મને ખુદા નથી દેખાતો. ઇન્સાનના ફાઇવ સેન્સ ક્યાં છે? પાંચ ઇન્દ્રિયો કઈ કઈ છે? આંખ એનાથી જોઈ શકે, નાક એનાથી સૂંઘી શકે, જબાન એનાથી ચાખી શકે, કાન જેનાથી સાંભળી શકે, અને હાથ જેનાથી ઇન્સાન અડી શકે. આ પાંચ અહેસાસ, હિસ, ઇન્દ્રિયો જેને ઇંગ્લિશમાં સેન્સ કહેવાય છે, મને આ પાંચ સેન્સમાં ખુદા ક્યાંય દેખાતો નથી, એટલા માટે હું ખુદાને નથી માનતો. અગર જો આ પાંચમાંથી ક્યાંય પણ ખુદા અગર સૂંઘી શકાતો હોત, જોઈ શકાતો હોત, ચાખી શકાતો હોત, સાંભળી શકાતો હોત યા અડી શકાતો હોત, તો હું મારા ખુદાને માનત, પણ ખુદા તો આ પાંચમાં ક્યાંય આવતો નથી. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે અચ્છા મને બતાવો કે આ દુનિયા પહેલેથી હતી કે પહેલા નહોતી? તો કે પહેલેથી છે. તો કે કેવી રીતે આવી? તો કે એક બ્લાસ્ટ થયો, એક ધમાકો થયો ને દુનિયા બની ગઈ જેવી રીતે અત્યારે સાયન્ટિસ્ટ લોકો કહે છે. બિગ બ્લાસ્ટ થયો અને દુનિયા બની ગઈ. તો કે અચ્છા એ બની ગઈ ત્યારે તું હતો? તો કે ના, હું નહોતો. તો પછી એ વખતે કે જ્યારે તું નહોતો
ત્યારે આ દુનિયા તો હતી એને તું શું કામ માને છે, જ્યારે કે એ તારી પાંચે હિસ્સમાં નથી આવતી, જ્યારે તું નહોતો ત્યારે આ દુનિયાને તું હોવાનું માને છે, એ તારા એકેય સાયન્સ સાથે મુતાબેક જ નથી રાખતી કે તું અહીંયા હોય, તું અહીંયા હતો અને દુનિયા પહેલેથી હતી, જ્યારે તારો વજૂદ નહીં હતો ત્યારે તારો એકે સેન્સ નહીં હતો, તો પછી તું દુનિયાને હોવાને કેમ માને છે? તો કે વાત બરાબર છે, હું દુનિયાને તો માનું છું, એનો ઇનકાર નથી કરી શકતો કે મારી પહેલાં દુનિયા હતી, અને હું એ પણ માનું છું કે જ્યારે હું નહોતો ત્યારે આ દુનિયા હતી અને હું એને પાંચે હિસ્સમાંથી એકે હિસ્સમાં એકે સેન્સમાં નથી માની શકતો. પછી ઇમામ કહે છે તો પછી ખુદાને કેમ માનતો નથી, ડિબેટ કરે છે, માનવા લાગે છે. ઘણા ઇન્સાન હોય છે જે પોતાના રબને ઓળખે છે દલીલ સાથે કે મારા પરવરદિગારની હોવાની દલીલ આ આ છે. એક ઇન્સાન જે કોઈ મદરેસામાં ના ગયો હોય, જે કાંઈ ના જાણતો હોય, એની પાસે પણ કંઈક દલીલ હોય છે ખુદાને માનવાની. એક ગામડિયો માણસ હતો, એનું કામ હતું મશ્કમાં પાણી ભરીને લાવે અને લોકોના ઘર સુધી પહોંચાડે. કાંઈ વાંચતા ના આવડે, લખતા ના આવડે, ગામડાનો રહેવાસી, એને પૂછવામાં આવ્યું કે ખુદા છે? તો કે હા છે. કેમ, દલીલ શું છે? તો કે મારી પાસે કંઈ મોટી મોટી દલીલ નથી, બલકે મને મારા કામ ઉપરથી ખબર પડે છે કે ખુદા છે. તો કે કેવી રીતે ખબર પડી તને? તો કે મારું મશ્કનું ઢાંકણું જે છે એને ગમે એટલું ટાઈટ બંધ કરું ને તો એમાંથી ટીપું ટીપું પાણી પડતું રહે છે, પણ ખુદાવંદી આલમનો કરિશ્મો આપણા બદનમાં એવો છે કે આપણે જ્યારે પેશાબ કરીને નીકળીએ પછી એક ટીપું ઢોળાતો નથી. જોઈએ એક ઇન્સાન કેવી રીતે ખુદાને ઓળખવાની દલીલ આપે છે. હસવું આવે કે એ ઇન્સાને કેવી દલીલ કાયમ કરી, પણ હકીકતમાં એ ઇન્સાન પોતાના રબને ઓળખે છે. એના પાસે કંઈક દલીલ છે કે મારું મશ્કનું ઢાંકણું હું ગમે એટલું બંધ કરું છું તેમ છતાં ઢોળાય છે, પણ ખુદાવંદી આલમે આ શરીરમાં એવી સિસ્ટમ રાખી કે હું નજીસ નથી થઈ જતો. મને જ્યારે પેશાબ કરવું હોય ત્યારે હું પેશાબ કરું અને પછી પેશાબ ઢોળાતું પણ નથી. એક ઔરતનો આપણે ચરખાની વાત મદરેસામાં બચ્ચાઓને શીખાડીએ છીએ કે જ્યારે હું હાથ રોકી લઉં છું ચરખો ચાલતો બંધ થઈ જાય છે. આ બધી ખુદાની હોવાની દલીલ છે જે દરેકે દરેક ઇન્સાન પાસે હોવી જોઈએ કે ઇન્સાન પોતાના પરવરદિગારને ઓળખે કે મારો પરવરદિગાર કોણ છે. અગર જ્યાં સુધી આ ખુદાને નહીં ઓળખે અને નમાઝ પડતો રહેશે પછી એ નમાઝનો કંઈ ફાયદો નહીં હોય કે નમાઝ કોના માટે પડે છે. તું એ ખુદા કે જેને તું ઓળખતો નથી એના માટે તું નમાઝ પડે છે, એ નમાઝનો સવાબ ઓછો થઈ જશે. જેમ જેમ ખુદાની મારેફત વધતી જશે એમ એમ ઇન્સાનનો સવાબ પણ વધતો જશે. એક દુરુદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. શાયદ મારી વાત કંટાળાજનક લાગતી હોય, પણ સમજવા જેવી વાત એ છે કે કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથીઓ હતા જે પોતાની જાનને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર કુરબાન કરે છે, એ બધા ખુદાને ઓળખતા હતા, એ બધા પોતાના રબને ઓળખતા હતા કે અમે કોની બારગાહમાં કુરબાની પેશ કરવા જઈએ છીએ. ઈ અલ્લાહ જે વહદહુ લા શરીક છે, જે કોઈ વસ્તુમાં સમાઈ શકતો નથી, જે લા મહદૂદ છે, જેનો કોઈ શરીક નથી, જેને આપણે મગજમાં વિચારી નથી શકતા, જેને આપણે મગજમાં બનાવી નથી શકતા, જેનું સ્વરૂપ નથી આપી શકતા, ઈ અમારો પરવરદિગાર છે અને એની હુજ્જત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ છે જેની માટે અમે કુરબાની પેશ કરવા જઈ રહ્યા છે. પણ સામેવાળા લોકો જે હતા એની પાસે આ ખામી હતી, પોતાના રબને નહીં ઓળખતા હતા અને કહેતા હતા કે અમે આ જીવતા થયા અને મરી જશું, આ દુનિયામાં મોજ માણી લઈએ.
જ્યારે ખુદાને ન ઓળખે તો હુસૈની કાફલામાં ઇન્સાન આવી શકતો નથી. તો પહેલી વસ્તુ જે જરૂરી આવે છે, આપણી જિમ્મેદારી બને છે કે આપણે ખુદાને ઓળખીએ. એ વસ્તુ ઇમામે કાઝિમ અલૈહિસ્સલામ ફરમાવે છે, અંતારે ફરબક, તારી પહેલી જિમ્મેદારી એ ઇન્સાન એ આવે છે કે તું તારા રબને ઓળખ. બીજી જિમ્મેદારી ઇન્સાનની આવે છે, અંતારેફા મા સનઅ બિક, કે તારી જિંદગીનો મકસદ શું છે એ તારે જાણવું જોશે. જ્યાં સુધી ઇન્સાનને ખબર ન હોય કે હું શા માટે પેદા કરવામાં આવ્યો છું, તો એ શું કરશે? હૈવાનોની જેમ ખાશે, પીશે, નસલ વધારશે અને મરી જશે. કુરાન આવા લોકો માટે કહે છે, ઉલાઈકા કલ અનઆમ, આ લોકો જાનવરો જેવા છે. જે લોકોને પોતાની જિંદગીનો મકસદ ખબર ના હોય એની મિસાલ જાનવરો જેવી છે. આપણે જાનવર નથી, કારણ કે આપણે સામાજિક છીએ, એકબીજા સાથે હળી મળીને રહીએ છીએ. આપણી પાસે અક્કલ છે, આપણે અક્કલથી પ્લેન બનાવ્યા, મોટા મોટા સફર જે છે કલાકોમાં પસાર કરી નાખીએ છીએ. આપણી પાસે અક્લ છે, અક્લથી આગળ વધીએ, તો આપણામાં ને જાનવરમાં કંઈક તફાવત છે. તો આપણે જાણવું પડશે કે ખુદાવંદી આલમે આપણી જિંદગીનો મકસદ શું રાખ્યો છે. આપણે ચાહીએ તો આ જિંદગીમાં અબુ સુફિયાન પણ થઈ શકીએ અને આ જિંદગીમાં અબુ ઝર પણ થઈ શકીએ. આપણે શું થવું છે? અબુ સુફિયાન થઈ અને આપણી જિંદગીને હૈવાન જેવી બનાવવી છે કે એનાથી બદતર બનાવવી છે? અબુ સુફિયાનની આપણે વાત કરીએ તો એ હૈવાન કરતાં બદતર છે, કારણ કે હૈવાન ફાયદો પહોંચાડે, અબુ સુફિયાને ઇસ્લામને હંમેશા નુકસાન પહોંચાડ્યું છે. નહીં, આપણે અબુ ઝર જેવા થવું છે કે આપણે અલ્લાહની ઇબાદત અને ઇતાઅત કરી આપણે ફરિશ્તા જેવા થઈ જઈએ. નહીં, ફરિશ્તા જેવા નહીં, ફરિશ્તા કરતાં આગળ વધી જઈએ. ઇન્સાન કોઈ દિવસ મધ્યમાં નથી રહી શકતો કે ના હું ફરિશ્તા કરતાં નીચે રહું, હૈવાન કરતાં ઉપર રહું. ના, એવું નથી થતું. ઇન્સાન યા તો જાનવરો કરતાં બદતર થઈ અસફલુ સાફિલીનની મંઝિલમાં પહોંચે છે, યા તો ફરિશ્તા કરતાં આગળ વધી જાય છે. શું કામ? કારણ કે ફરિશ્તાઓ પાસે નફ્સ નથી, આપણા પાસે નફ્સ છે. નફ્સને ખીચડી અને આગળ વધી શકીએ, હૈવાનો કરતાં બદતર થઈ શકીએ, કારણ કે હૈવાન પાસે અક્લ નથી, આપણા પાસે અક્લ છે. આ વસ્તુ અગર સમજાઈ જાય તો આપણને આપણી જિંદગીનો મકસદ શું છે એ આપણને ખબર પડી જાય. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે માણસ આવે છે અને કહે છે, મૌલા હું નમાઝ પઢું છું, ઇબાદત કરું છું, ગુનાહ અંજામ નથી આપતો, બધી વાત બરાબર, પણ સવાર સવારમાં જ્યારે હું ટોયલેટમાં જાઉં છું ત્યારે બાજુના ઘરમાંથી મ્યુઝિક આવે છે, સંગીત ગાયન વગાડતો હોય છે, હવે એ જમાનામાં ગિટાર કે જે હોય, એ તંબુરો કે જે વગાડતો હોય એ વગાડતો હોય છે અને હું સાંભળું છું, શું મૌલા આ જાયઝ છે? ઇમામે સાદિક અલૈહિસ્સલામ આમનામ જવાબ નથી આપી દેતા કે નહીં જાયઝ નથી, બલકે કુરાનની આયત પડે છે, ઇન્નસમઅ વલબસર વલફુઆદ કુલ્લુન ઉલાઇક કાના અનહુ મસઉલા, કે તમારા કાન, તમારી આંખ, તમારું દિલ, બધી બધી વસ્તુ જે છે જિમ્મેદાર છે. તમારે કઈ વસ્તુ સાંભળવી, કઈ વસ્તુ ના સાંભળવી એ તમારે ડિસાઇડ નથી કરવાનું, બલકે ખુદાના હુકમ મુતાબિક હોવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુ જિમ્મેદારી લાવે છે ઇન્સાનની જિંદગીમાં. બે વસ્તુ થઈ, ઇન્સાન જોવે શા માટે પેદા કરવામાં આવ્યો છે, આ મકસદે હયાત શું છે. وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونَ,
કે ઇન્સાન એ જિન્નાત, મેં તમને આમનમ પેદા નથી કર્યા, બલકે કંઈક મકસદ છે, મકસદ ઇબાદત છે. આપણે આપણી જિંદગીના દરેક કાર્યો ખુદા માટે કરવાના છે. ત્રીજી વસ્તુ જે ઇમામે કાઝિમ અલેહી સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે, અંતારિફા મા અરાદ મિનક, કે તારે જાણવાની જરૂરત છે કે તારાથી ખુદા શું ચાહે છે. શું ખુદા ચાહે છે કે તું માહે મોહર્રમમાં ફકીરી કરી નાખે? શું ખુદા ઈ ચાહે છે કે માહે મોહર્રમ આવે એટલે તું સલામ કરવાનું મૂકી દે, આશુરાના દિવસે તું સલામ ના કરે? અથવા શું ખુદા ઈ ચાહે છે કે તું મોહર્રમનો મહિનો આવે એટલે તારા મોમિન ભાઈઓ સાથે મુસાફો લેવાનું મૂકી દે, ખુદા આ ચાહે છે? શું ખુદા ઈ ચાહે છે કે માહે મોહર્રમ આવે તે કાળા કપડાં પહેર્યા હોય, ભલે ગમે એટલો પસીનો થતો હોય, પણ તું અત્તર ના લગાડી શકે? આ ખુદા ચાહે છે? આ બધી તો મનગઢત વસ્તુ છે. ખુદાએ આવું ક્યાંય નથી કીધું. તારે જોવાનું ઈ છે કે ખુદા તારાથી શું ચાહે છે. આપણે રોજ મુસાફો લેવાતો, ઝોહરની નમાઝ બાદ મુસાફો લેવાતો, હમણાં મોહર્રમ ચાલુ થયું છે, કોઈ મુસાફો લેવા નથી આવતું. ખબર નથી કેમ, શું મને નથી ખબર. આ ફિક્ર ક્યાંથી આવી ગઈ? જોકે નાના નાના હતા ત્યારે પત્રિકા વેચી વેચીને કહેવામાં આવતું, મોહર્રમ મહિનામાં મુસાફો ના લેવાય, આશુરના દિવસે સલામ ના કરાય. અરે ઇમામે હુસૈન અલેહી સલામે કુરબાની એટલા માટે આપી છે કે આ બધા મસાઇલ જીવતા થાય, અને ઇમામ હુસૈનના નામે આ બધી વસ્તુને આપણે મારી નાખીએ છીએ. મુસાફો લેવો મુસ્તહબ છે, એ આશુરના દિવસે મકરૂહ નથી થઈ જતો, મોહર્રમમાં મકરૂહ નથી થઈ જતો, બલકે એક જિમ્મેદારી ઓર વધે છે. જ્યારે મુસાફો લ્યો, એકબીજાને તસલિયત આપો, આઝમલ્લાહ ઉજુરના વ ઉજુરકુમ બે મુસાબિન અલ હુસૈન અલહી સલામ, કે ખુદાવંદી આલમ મારાને તમારા અજરમાં વધારો કરે ઇમામે હુસૈન અલહી સલામના ગમમાં. આ સવાબ છે, સલામ કરવો સવાબ છે. કહે છે ઇમામે હુસૈન અલૈહિસ સલામની સલામતી નોંધી એટલે આપણે સલામ ના કરીએ, ના, ક્યાં લખેલું છે? આપણે આશુરના ઇમામે હુસૈન અલૈહિસ સલામને સલામ કરીએ છીએ, અસલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, ઝિયારતે પોરસા પડીએ છીએ. તો આપણે ઇમામને સલામ કરીએ અને ઇમામના ચાહવાવાળા માટે સલામતીની દુઆ ના કરીએ? હા, એક વાત એ પણ છે કે આશુરમાં પોતા માટે દુઆ ના કરવી જોઈએ, બલકે આશુર એ દિવસ છે કે જ્યારે દુઆ વધારે કબૂલ થાય છે, એટલે આપણે દુઆ ના કરવી જોઈએ. એટલા માટે મને લાગે છે નમાઝે, વાજિબ નમાઝો પછી જે દુઆ પડવામાં આવતી એ પણ બંધ કરી દીધી, એની જગ્યાએ મરસિયા નાખી દીધા. ચાલો મરસિયા છે, વાંધો નહીં, પણ દુઆ કરવામાં કોઈ વાંધો નથી. ખુદે ઝિયારતે આશુરા આપણે જોઈએ, ઝિયારતે આશુરા એટલે શું? આશુરના દિવસે પડવાની ઝિયારત છે, એમાં કેટલી દુઆ છે કે ખુદાયા અલ્લાહુમ્મા જઅલ મહયાય મહયા મુહમ્મદ વ આલ મુહમ્મદ વ મમાતી મમાત મુહમ્મદ વ આલ મુહમ્મદ, કે ખુદાયા મારા જીવનને અને મારી મોતને મુહમ્મદ વ આલ મુહમ્મદ જેવું જીવન કરાર દે. આ આશુરાના દિવસે ખાસ પડવાની દુઆ છે. اللهم ارزقني زياره الحسين اللهم ارزقني شفاعه الحسين આ બધી ઝિયારતની દુઆઓ છે. આપણે દુઆ કરીએ છીએ, કઈ દુઆ કરીએ છીએ? اللهم اني اسالك خير ما سالك به عبادك الصالحون, કે ખુદાએ અમે તારી બારગાહમાં એ વસ્તુ માંગીએ છીએ જે તારા નેક બંદાઓએ માંગેલી છે. આ બધી દુઆ આશુરના દિવસે વધારે માંગવાની છે. તો આપણે આપણા મગજથી કોઈ વસ્તુ ક્રિએટ નથી કરવાની, આ વસ્તુ મને સરખાઈ નથી આવતી એટલે આશુરના દિવસે મૂકી દઉં, ના, એ વસ્તુ બરાબર નથી. ખુદાવંદી આલમે જે હુકમ આપ્યો છે, ઇમામ હુસૈન અલેહી સલાતો વસલામની શહાદતના કારણે કોઈ વાજિબ વસ્તુ હરામ નથી થઈ જતી, કોઈ હરામ વસ્તુ વાજિબ નથી થઈ જતી, કોઈ મકરૂહ વસ્તુ મુસ્તાબ ન થઈ જતી, કોઈ મુસ્તાબ વસ્તુ ઇમામ હુસૈનના કારણે
મુસ્તા વસ્તુ મકરૂહ થઈ જતી, સિવાય કે એ વસ્તુ જે રિવાયતમાં જિક્ર થયો હોય, જેમ કે રોઝો આશુરના દિવસે અથવા છેલ્લા 8, 9 અને 10 રોઝા રાખવા મકરૂહ છે, રિવાયતમાં આવેલું છે. કારણ કે બની ઉમૈયાએ માનતા માનીથી ઇમામે હુસૈન અલી ઇસ્લામ કત્લ થઈ જાય તો અમે આ 3 દિવસ રોજા રાખશું, ખાસ કરીને આશુરના દિવસની માનતા. આ રિવાયતમાં આવેલું છે તો આશુરના દિવસે રોજો મકરૂહ છે. બાકી મુસાફો લેવો, સલામ કરવી, તાકીબાદ પડવી, દુઆ માંગવી, આ વસ્તુ એકે મકરૂહ નથી, બલકે ઉલટાનો સવાબ પણ રાખે છે. જરાક સમજી વિચારીને ધર્મ કરીએ. અને ઇમામે કાઝિમ અલેહી સલામ આ જ વસ્તુ આપણને કહેવા ચાહે છે, અંતારિફા મા અરાદ મિંક, કે તારે જાણવું જોઈએ કે ખુદા તારાથી શું ચાહે છે. શું ખુદા તારાથી ફકીરી ચાહે છે કે તું ઇમામ હુસૈનનો ફકીર બને? ક્યાં આવ્યું છે કે ખુદાવંદ આલમ ઇસ્લામ ઇન્સાનને ફકીર બનાવવા ચાહે છે? ક્યાંય નહીં. ફકીર બનીને ગામ ગામમાં માંગવા જાઓ કે હું ઇમામ હુસૈનનો ફકીર બન્યો છું, મને અલ્લાહના નામ ઇમામ હુસૈનના નામ ઉપર ખાવાનું ખવડાવો. 10 દિવસ ઘરનું નહીં ખાય અને બહારનું ખવડાવશે. અરે બાપા, તું બીજા 10 ગરીબ માણસોને આ 10 દિવસ ઇમામ હુસૈનના નામે ખાવાનું ખવડાવ તો ઇમામે હુસૈનની નજદીક તારી ઇજ્જતમાં વધારો થશે, બલકે તું ફકીર બની જઈશ તો ઇમામ હુસૈન શું કહેશે કે ખુદાએ તને આ હુકમ આપ્યો હતો કે તું લોકોનો ફકીર બન? છઠ્ઠા ઇમામની એક હદીસ છે. છઠ્ઠા ઇમામ પાસે એક માણસ આવે છે, કહે છે, મોલા હું મજૂરી કરું છું, મજૂરી એટલે ગુણી ઉપાડી ઉપાડીને નાખું છું, પણ હવે હું બૂઢો થઈ ગયો છું, મારા હાથમાં તાકાત નથી કે હવે હું ગુણી ઉપાડી શકું, બાસકા ઉપાડી શકું, નથી તાકાત મોલા, હવે હું શું કરું? ઇમામ કહે છે કે માથામાં તાકાત છે? તો કે હા. તો કે હવે તો ગુણી જે છે એ કોઈના સહારાથી તારા માથા ઉપર રાખજે, હાથને ટેકો તો આપી શક ને? હા, એ કરી શકો. તો કે હા, એમ મજૂરી કર, પણ કોઈ પાસે હાથ લાંબો ના કર, કારણ કે ઇસ્લામ કોઈ દિવસ ઇન્સાનને મુત્તકિલ બનાવતા નથી શીખાડતું કે કોઈ બીજા ઉપર તમે માંગવા આગળ વધો, એ ઇસ્લામ શીખાડતો તમે બોલો બધા નથી. ભલે 200 થઈ ગયો છે, બૂઢો થઈ ગયો છે, હાથમાં તાકાત નથી, માથા ઉપર ભાર ઉપાડ, બલકે તારું કામ તું કર. ઇસ્લામમાં ક્યાંય પણ જોવા નહીં મળે કે ઇસ્લામ જે છે કોઈને રિટાયરમેન્ટ આપતું હોય. ઇસ્લામમાં રિટાયર થવું છે જ નહીં. જ્યાં સુધી જીવો કામ કરો, તમારા બલબૂતા ઉપર રહ્યો, કોઈ ઉપર આશા અને ભરોસો ના રાખો. હત્તા કે આપણી કૌમમાં પણ જે બુઝુર્ગ લોકો છે, જવાન દીકરા થયા એટલે બાપા જે છે કામ મૂકી દે, બસ પાટીએ બેસે, ગામની ગીબતો કરે. ના, ઇસ્લામ એ કહેતો જ નથી. તમે જ્યાં સુધી જીવો તમે તમારું કામ શરૂ રાખો કે જેથી તમારી અક્લ ચાલતી રહે. કોઈ ઉપર ભરોસો કરવાનો તમને નથી કીધું. ચાલો હજી એક વાત કહેતો જાઉં કે બીજા ઉપર ડિપેન્ડ રહેવાનો ઇસ્લામ મનાઈ કરે છે. ઇમામ હુસૈન ઇમામ અલી અલૈહિસ્સલામની ઝાહિરી ખિલાફત છે. ઇમામનો દોર મસ્જિદમાં, ઇમામ એક કામથી કુફામાં આવે છે, મસ્જિદે કુફામાં જોવે છે અમુક માણસો લગભગ 9-10 વાગે ઇબાદતમાં મસરૂફ છે. ઇમામ કહે છે આ કોણ છે? તો કે આ છે મુત્તકિલૂન લોકો છે, તવક્કુલ કરવા વાળા છે. એટલે શું ઇમામ કહે છે મુત્તકિલૂન? તો કે આ એ લોકો છે કે જે અલ્લાહ ઉપર ભરોસો રાખે છે, અલ્લાહની ઇબાદત કરે છે અને બીજું કોઈ કામ કરતા નથી. ઇમામ કહે છે કે આ લોકોનું ખાવા પીવાનો ખર્ચો ને બધું, એના બાળ બચ્ચાનું ભરણ પોષણ તો કે અલ્લાહ ભરોસે થઈ રહેશે. અગર કોઈ આવીને ખાવાનું દઈ દે તો ખાઈ લેશે, નહીંતર ભૂખ્યા રોજા રાખી લેશે, ફાકા રાખી લેશે. અચ્છા, ઇમામ એની ચાબુક કાઢે છે,
નીકળો છો કે અહીંયાથી વરસાવો. ખુદાને આવી ઈબાદત પણ નથી જોતી કે જે બીજા ઉપર તમે ભાર બનીને રહ્યો, મુસીબત બનીને રહ્યો. ના, ઇસ્લામ આવું શીખાડતો નથી. ઇસ્લામ મહેનત કરતા શીખાડે છે, ઇસ્લામ કામ કરતા શીખાડે છે. આપણે જાણવું જોશે કે આપણીથી ખુદાવંદી આલમ શું ચાહે છે. આપણે બસ અલ્લાહ અલ્લાહ ને હુસૈન હુસૈન કરતા રહીએ, ફકીરી કરીએ, ના એ નથી ચાહતો ખુદા. ખુદા ચાહે છે કે આપણે હલાલની રોજી કમાઈએ. ખુદા આપણાથી ચાહે છે કે આપણે ખુલુસે દિલથી ટાઈમસર ઈબાદત કરીએ, ટાઈમસર ઈબાદત ખતમ પણ કરી નાખીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે ખુદા આપણાથી શું ઈરાદો રાખે છે. ખુદા બે ઈરાદા રાખે છે. એક ઈરાદો એ છે કે જે ખુદાનો હુકમ હોય ત્યાં આપણે હાજર હોય, અને જે ખુદાની મનાઈ હોય ત્યાં આપણે ગેરહાજર હોય. આ ખુદાનો હુકમ છે, સિમ્પલ અને સાદો. જ્યાં ખુદાનો હુકમ છે ત્યાં આપણે હાજર થઈ જઈએ, જ્યાં ખુદાએ મનાઈ કરી છે ત્યાં આપણો વજૂદ હોય નહીં. આપણે એક વાત કહી દઉં, સાથે સાથે કહેતો જ આવ્યો છું, આટલી બધી વાત કહી દીધી છે. સારું લાગે ખરાબ લાગે તો મારી જિમ્મેદારી તો ના હોય ને. વમા અલૈના ઇલ્લલ બલાઘુલ મુબીન. મારે તો સીધી વાત કરવાની છે. હવે ગમે એ મજલિસમાં ગમે ને સારું લાગે ના સારું લાગે મારો પ્રોબ્લેમ નથી, મારે વાત કરવાની છે. હવે અહીંયા સુધી આવ્યા છીએ તો એક વાત એ પણ કહેતો જાઉં. ઘણી વખત આપણા નવજુવાનો કે જે હજી સ્કૂલમાં ભણે છે એને મહેનત કરવાની છે. 10 દિવસ આવે એટલે મમ્મી પપ્પાને કહી દે હવે મોહરમ મહિનો આવી ગયો છે, હવે હું ઇમામ હુસૈનનો હઝદાર, મને તાઝિયા બનાવવા જવું છે, મને મજલિસમાં જવું છે. એના મમ્મી પપ્પા કહે કે ભાઈ તારે ટ્યુશન છે, સ્કૂલ છે, એ બધું હવે ઝિયારત પછી હું ઇમામ હુસૈનનો અઝાદાર. રે ભાઈ, ઇમામ હુસૈનની અઝાદારી એ નથી કે તું તારા ભણવા પડવાને મૂકી અને ફક્ત મજલિસે હુસૈન કરી રાખ, અથવા તો રાત રાત જાગી અને તાઝિયા બનાવ. આખા ગામમાં એક તાઝિયા પણ નહીં હોય ને તો ઇમામ નારાજ નહીં થાય, પણ અગર જો તું જાહિલ રહી ગયો તો ઇમામ તારાથી જરૂર નારાજ થશે. મજલિસ કાફી છે જે જવાનો ભણે છે એના માટે, એક મજલિસ દિવસની કાફી છે. અને અગર બહુ ટેન્શન હોય ને ભણી ના શકતા હોય તો શાયદ ઇમામ એ વર્ષે પણ માફ કરી દે, આશુરાના દિવસે તું ગિરિયાઓ જારી કર લે, કાફી છે તારા માટે. તારી જિમ્મેદારી જે છે એ ભણવાની છે, એ ભણ. તો આ એક જરૂરિયાતમાંથી છે. આજે ઇસ્લામમાં મુસલમાન સૌથી અજ્ઞાત છે, પાછળ છે. શું કામ? ભણવું નથી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ચાહવાવાળાઓને જાહિલ રાખવા નથી માનતા, આલિમ જોવા ચાહે છે. દરેક ફિલ્ડમાં હુસૈની આગળ હોવો જોઈએ. આ એક જરૂરિયાતમાંથી છે. હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આઝાદારીનો વિરોધી નથી, પણ તમને જે ઇલ્મ સ્કૂલ અને કોલેજમાંથી મળશે, આ મજલિસ બધી એવી આપણી એવી નથી હોતી કે જેમાં આપણને નોલેજ મળતું હોય. બધા ઝાકિરીન સારા આપણે અહીંયા નથી આવતા, ઘણા આવે છે ફક્ત નારા લગડાવવા માટે અને પૈસા લેવા માટે. નૌઝુ બિલ્લા, આપણે બચાવે ખુદાવંદી આલમ. આપણો મકસદ નારા લગાડવો નથી, આપણો મકસદ છે અહલે બૈતનું નોલેજ અને ઇલ્મ હાસિલ કરવું. અને જ્યારે આપણે ભણતા હોઈએ ત્યારે આપણે 12 વાગ્યા સુધી, 2-2 વાગ્યા સુધી આપણા કામકાજને મૂકી અને તાઝિયા બનાવીએ. આનાથી ઇમામ ખુશ થાય? શું અલ્લાહે આપણી જિમ્મેદારી આ રાખી છે? અલ્લાહે આ ઈરાદો કર્યો છે કે આપણે તાઝિયા બનાવીએ, અલમ બનાવીએ? સારી વસ્તુ છે, બનાવો, પણ એનો એક સમય હોય છે.
એ સમય અને સંજોગને અનુસાર જ્યારે તમારી ઉપર એક વાજિબાદ હોય, નમાઝે મગરેબૈન બાકી હોય અને તમે મજલિસે હુસૈનમાં શિરકત કરો, શું એ મજલિસે હુસૈન કબૂલ થવાની? તમારા ઉપર વાજિબ હોય ઇલ્મ હાસિલ કરવું, તમારે ભણવાનો સમય હોય ભણવાનો સમય મૂકી અને તાઝિયા આલમ અને અઝાદારીમાં શિરકત કરો, આનાથી ઇમામ ખુશ થશે કે શું થશે? તો ત્રીજી વસ્તુ જે આપણા સાતમા ઇમામ ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે એ વસ્તુ તારે જાણવી જરૂરી છે કે ખુદા તારાથી શું ચાહે છે, મા અરાદા મિન્ક, શું ઈરાદો રાખે છે, એ તારે અંજામ આપવાનો છે. અને ચોથી વસ્તુ ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અંતા અરેફા મા યુખરિજુકા મિન દીનિક, તારે એ વસ્તુ જાણવાની જરૂર છે કે કઈ વસ્તુ તને તારા દીનથી ખારેજ કરી નાખે છે. આપણને એમ થાય હું દીનદાર છું, પણ ઘણી વખત હું ધર્મથી નીકળી ગયો હોય મને ખબર નહીં હોય. બનુ ઉમૈયા આ જ કામ કરતા હતા. એ લોકો બનુ ઉમૈયાને, માવિયા ઇબ્ને અબી સુફિયાનને કાંઈ પ્રોબ્લેમ નહોતો, ઇન્સાન નમાઝ પઢે, રોઝા રાખે, કુરાનની તિલાવત કરે, એ કાંઈ પ્રોબ્લેમ નહીં હતો. એને પ્રોબ્લેમ હતો તો આ કે માણસોને એ ખબર ન પડવી જોઈએ કે કઈ વસ્તુ એને ધર્મથી બહાર ધકેલી દે છે. આપણે પણ નથી જાણતા કે કઈ વસ્તુ આપણને ધર્મથી બહાર મોકલી દે છે. જંગે સિફિન માટે માવિયાને એના લશ્કરને નીકળવું હતું, બુધવારનો દિવસ. કોઈ કહે છે કે આપણી જુમ્માની નમાઝ કઝા થઈ જશે, સફરમાં નમાઝે જુમ્મા તો પડાય નહીં, આપણને સવાબ નહીં મળે. અગર જો માવિયાને હવે સુફિયાન સારું જાણે તો આપણે બે દિવસ પછી આપણે જંગે સિફિન માટે નીકળીએ. માવિયાને હવે સુફિયાન કહે છે કે આપણે જુમ્માનો સવાબ લેવો છે, આજે નમાઝ પઢી નાખીએ. જુમ્માની નમાઝ બુધવારે પડવામાં આવી જંગ માટે થઈને. તો આ બિદઅત, જે વસ્તુ ધર્મનો હિસ્સો ના હોય એને ધર્મનો હિસ્સો માનવો, આ બિદઅતને દાખલ કરવી, એ વસ્તુ ઇન્સાનને ધર્મથી બહાર કાઢી મૂકે છે. આપણે જોવાનું છે કે કઈ વસ્તુ આપણને ધર્મમાં લાવે છે, કઈ વસ્તુ આપણને ધર્મથી દૂર કરે છે. બની ઉમૈયા આ વસ્તુ નતા જાણ. તમે કુરાન પઢો, જેટલું કુરાન પઢવું હોય એટલું પઢો, કાંઈ વાંધો નથી. આજે દુનિયાને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે તાઝિયા બનાવીએ, અલમ બનાવીએ, માતમ કરીએ, જુલુસ કાઢીએ, કાંઈ પ્રોબ્લેમ નથી. એ લોકોને પ્રોબ્લેમ છે તો મકસદે હુસૈન બયાન કરવાનો, પૈગામે આશુરા બયાન ના થવું જોઈએ. બાકી તમારે જેટલી ઇબાદત કરવી હોય કરો, અમને અમારું જુલ્મનો કામ કરવા દો, તમે માતમ કરે ના. આપણો મકસદ એ છે કે આપણે હુસૈની પૈગામને, મકસદે આશુરાને લોકો સુધી પહોંચાડીએ. ઇમામ હુસૈનને આપણે મસ્જિદમાં કૈદ ના રાખીએ. અત્યારે જ્યાં પણ જુઓ આશુરાના હવાલાથી એક જ પૈગામ મીડિયામાં ફરતો નજર આવે છે. એ પૈગામ શું છે? બસ તાઝિયા બનાવવામાં આવ્યા, આટલા ફૂટ લાંબા, આટલા ફૂટ ચોડા. શું ઇમામે હુસૈનનો મકસદ તાઝિયા બનાવવો હતો? શું ઇમામે હુસૈનનો મકસદ માતમ કરાવવો હતો? આઝાદારી કમ્પલસરી છે, વાજિબ છે, જરૂરી છે, બધાએ કરવી જોઈએ, એનાથી જ નજાત મળે. સાચી વાત, બધી વાત, પણ મારેફત સાથે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કુરબાની શા માટે પેશ કરી, ઇમામનો મકસદ શું હતો, એ ક્યાંય ટીવીમાં બયાન નથી થતું. આપણે જરૂરી છે કે આ મકસદને બહાર લઈ આવીએ. આ પૈગામે આશુરા, આ અશરો પૂરો થવા આવ્યો, કેટલા મકસદ બયાન કર્યા, કોઈ કોઈને યાદ છે? એક એક મકસદ તો બયાન કરો, આપણે ગણીએ કે આપણે કેટલું કરી શક્યા. પહેલો દર્શ શું હતો? ફુરસત, મોકો. બીજો દર્શ હતો, આશુરાથી આ બધા દર્શ મળેલા છે, શું હતો? ઇંતઝાર. ત્રીજો દર્શ શું હતો? હા, ઝિલ્લત. ચોથો દર્શ ઇઝ્ઝત. પાંચમો દર્શ હા શું?
હા, એ ઇજ્જતમાં આવી ગયું બોલવાની રીત. એના ઉપર આપણે બે દર્સ કરેલા. ગઈકાલે આપણે એક દર્સ કરેલો, શું હતું? શુજાઅત. અને આજે કરબલાથી આપણી જિમ્મેદારી, આશુરામાં આપણી જિમ્મેદારી. આપણી જિમ્મેદારી શું છે? આ બધા આશુરાથી દર્શ મળે છે. આવતીકાલે પણ અગર જો મોકો રહ્યો, ખબર નથી શબે આશુર છે, કેવી રીતે પ્રોગ્રામ છે, આશુરાથી આપણને દર્શે ઇન્સાનિયત મળે છે, એ આપણે આવતીકાલે વાત કરશું. આ તો મારી તહેકીક છે. આ સિવાય કેટલાય દર્શ આશુરાનું અગર ડિટેક્શન કરીએ આપણે તો કેટલાય દર્શ આપણને મળી જાય. આશુરા આપણને ઇન્સાન બનાવતા શીખાડે છે. જરૂરી છે કે આપણે આશુરાને સમજવા કોશિશ કરીએ, ફક્ત નારા લગાડીને ખુશ ના થઈ જઈએ. અગર જો ઈ આશુરા કે જે આપણી જિંદગીને ના સુધારે, સમજીએ કે આપણે ઇમામે હુસૈનના રસ્તા ઉપર હજી કદમ નથી ઉઠાવ્યો. હા, આ નારા છે, મજલિસ છે, આ બધી વસ્તુ વસીલો છે આપણે હુસૈનના મકસદ સુધી પહોંચીએ. બે વસ્તુ છે, ઘણી જગ્યાએ હું મજલિસમાં આ વાત કરું છું, આ વાત કહી દો અને મસાહેબ તરફ આવું. આ વાત બસ આખી મજલિસ ભૂલાઈ જાય, વાંધો નહીં, પણ આ જુમલો જે છે એ ભૂલજો ના. તવજ્જો બહુ સારી એવી તમારી મારી પ્રત્યે છે, હું શુક્રગુજાર છું તમારો. એક સલવાતનો સહારો આપો તો આ વસ્તુ બયાન કરો. આ મજલિસ અઝાદારી છે કે અઝાકારી છે? અઝાદારી એટલે શું અને અઝાકારી એટલે શું? અઝા એટલે તો આપણે સમજીએ છીએ સોગ, અઝા મજલિસ, બરાબર છે ને, ગમ. અઝાકારી એટલે કે ઇમામ હુસૈનના ગમના કાર્યો, એને કહેવાય અઝાકારી. અઝાદારી શું છે? તો કે ઇમામે હુસૈનનો ગમને રાખવો, એના થકી જિંદગીમાં બદલાવ આવવો, એને કહેવાય અઝાદારી. હવે તમે મને ગણાવો, મજલિસ અઝાદારી છે કે અઝાકારી છે? એના થકી મજલિસ થકી આપણે અઝા રાખી શકીએ છીએ. તો આ મજલિસ થઈ અઝાનું કાર્ય, અઝાકારી થઈ. અલમ અઝાકારી છે કે અઝાદારી છે? હા, અઝાકારી છે. બોલવામાં શરમાવ ના, ડરતા ડરતા ના બોલો, કઈ ગાળ નથી અઝાકારી. હા, તાજિયા અઝાકારી છે કે અઝાદારી છે? સબીલ લગાવી અઝાકારી છે કે અઝાદારી છે? બરાબર, આ બધા કાર્યો. રોવું અઝાકારી છે કે અઝાદારી છે? રોવું, રોવું આંખમાંથી આંસુ નીકળવા, એ અઝાકારી છે કે અઝાદારી છે? દાખલો ગણતા નથી આવડતો, મેથમાં બહુ કાચા છો તમે. અઝાકારી છે, આ અશ્ક નીકળે છે એનાથી આપણે અઝાનો અહેસાસ કરીએ છીએ. અશ્ક નીકળવા પણ અઝાકારી છે. માતમ કરવો અઝાનું કાર્ય છે, મજલિસ કરવી અઝાનું કાર્ય. આ દરેક કાર્યો અઝાના છે. પણ હવે અઝાદાર કોને કહેશું આપણે? અઝાદારી કોને કહેશું? હવે આ બધા કાર્યોથી આપણા દિલમાં જે ઇમામ હુસૈન અલેહિસ્સલામ પ્રત્યે મોહબ્બતનો ઇઝહાર થાય, મોહબ્બત દિલમાં જાગતી રહે, તો જ્યાં સુધી જાગતી રહે ત્યાં સુધી આપણે અઝાદાર છીએ. માતમ કર્યું, બહાર નીકળીને ગાળ બોલું છું, આ અઝાદાર છું નહીં? તે અઝાનું કાર્ય કર્યું, અઝાકારી કરતો હતો ત્યાં સુધી શાયદ અઝાદાર હતો. હવે અઝાનું કાર્ય પૂરું થયું, હવે અઝાદારી તારી બાકી છે કે નહીં? બહુ મહત્વનું કાર્ય છે. હું જ્યાં સુધી ઇમામે હુસૈન અલેહિસ્સલામ માટે આંસુ હાવું છું ત્યાં સુધી અઝાનું કાર્ય કરું છું ત્યારે અઝાદાર છું. પણ જેવી મારી આંખમાંથી આંસુ પોછાઈ ગયા, બહાર નીકળ્યો, અઝાદાર છું કે નહીં? ડિપેન્ડ
મારા ઉપર છે. જ્યાં સુધી મજલિસમાં બેઠો આંસુ આવતો હતો, માતમ કરતો હતો, અઝાના કાર્યો કરતો હતો, પણ અગર જો એના થકી મારી જિંદગીમાં બદલાવ આવ્યો, હું બહાર પણ હુસૈની રહ્યો, હવેથી હું ચોરી નહીં કરું, હવેથી હું ખોટું નહીં બોલું, હવેથી હું ઝિના નહીં કરું, હવેથી હું નામે હરમ તરફ નહીં જોઉં, આ બધા કાર્યો જે છે ઇન્સાનના અઝાદારીમાં શુમાર થવા લાગશે. એટલા માટે કહેવામાં આવે છે કે અગર જો હુસૈનની મોહબ્બત છે તો બધા અમલ કબૂલ થઈ જશે, હુસૈનની મોહબ્બત નથી તો આ બધા અમલ રદ થઈ જશે. એ આ માટે છે, ફિલોસોફી આ છે. આપણે સૌ કોઈ ગલત મિનિંગ ના કાઢે કે હું ઇમામ હુસૈનનો દુશ્મન છું. સમજાવવા ચાહું છું કે આપણે અઝાદારીને સમજવાની છે. આપણે ફક્ત અહીંયા ફરશે અઝા ઉપર બેઠા અઝાના કાર્યો કરીએ છીએ ત્યારે જ અઝાદાર નથી, બલકે આપણો દરેક શ્વાસ, ચાહે જાગતા હોય, ચાહે ઉઠતા હોય, ચાલતા હોય, જમતા હોય, દરેક જગ્યાએ અઝાદ હોવા જોઈએ. દરેક જગ્યાએ અઝાદાર, આ આપણી જિમ્મેદારી છે. ઇમામ હુસૈન અલેહિસ્સલામ આપણને આવા બનાવવા ચાહે છે. અલી અકબરે આમનમ કુરબાની નથી આપી મારા દોસ્તો. અલી અકબરની કુરબાની એટલા માટે છે કે આપણે 24 કલાકના અઝાદાર બનીએ. ચાહે આપણે લાલ કપડાં પહેરા હોય, લીલા કપડાં પહેરા હોય, જીન્સ પાટલૂન પહેર્યું હોય, ટી શર્ટ પહેર્યું હોય કે શર્ટ પહેર્યો હોય, દરેક જગ્યાએ આપણો અખલાક એવો હોવો જોઈએ કે આપણે હુસૈનના અઝાદાર છીએ. કરબલાના મેદાનમાં ઇમામ હુસૈન અલેહિસ્સલામના અલી અકબરની શહાદત ઇમામ હુસૈન અલેહિસ્સલામ માટે કોઈ આસાન વસ્તુ નહીં હતી. પૂછો એ માવતરને કે જેના જવાન દીકરા આ દુનિયાથી રુખસત થઈ ગયા છે. પૂછો એ બાપને કે જેના 18 વર્ષના જવાન એના હાથમાંથી ચાલ્યા ગયા છે, શું હાલત થઈ. હા ઝદાર, એ અલી અકબર ઇમામ હુસૈન અલેહિસ્સલામના એવા જવાન દીકરા હતા કે જેની સુરત, શકલો સુરત રસૂલે ખુદાથી મળતી આવતી હતી. અલી અકબરને જુઓ તો રસૂલે ખુદાની યાદ આવે, એકદમ શકલો સુરત રસૂલે ખુદા જેવી. અલી અકબર બોલે તો એવું લાગે કે રસૂલે ખુદા બોલી રહ્યા છે. અલી અકબર ચાલે તો એમ લાગે કે રસૂલે ખુદા ચાલી રહ્યા છે. રફતારમાં, ગુફતારમાં, કિરદારમાં, દરેક જગ્યાએ અલી અકબર રસૂલે ખુદાની શબીહ છે. ઇમામ હુસૈન અલેહિસ્સલામ પાસે જે પણ ઇમામનો દોસ્ત રજા માંગવા આવતો, ઇમામ મનાઈ કરતા કે ના, હમણાં નહીં, પછી, પહેલાં બીજા જે આવે પછી તું જાજે. પણ એક અલી અકબર એ શખ્સિયતનું નામ છે કે જ્યારે ઇમામ હુસૈન પાસે આવે છે કે બાબા હું હવે મક્તલમાં જાઉં, ઇમામ હુસૈન કહે છે કે બિસ્મિલ્લાહ, મનાઈ નથી કરતા. હા ઝદર, આ ઇમામ હુસૈન અલેહિસ્સલામ જોવે છે કે આ અકબર જાશે તો પાછો નહીં આવે. પણ કેવી રીતે ઇમામ હુસૈન અલેહિસ્સલામે અકબરને કીધું હોય ખુદા હાફિઝ. હા ઝદારો, જ્યારે ઇમામના દોસ્તો અને અનસારો શહીદ થઈ ગયા તો ખાનદાને બની હાશિમમાં સૌથી પહેલાં અલી અકબર જાય છે. અમુક રિવાયતો પ્રમાણે અને વધારે પડતી રિવાયત આ જ કહે છે, અલી અકબર ખુદા હાફિઝ. પણ જાદા પહેલાં તમે તમારી ફૂફીથી ખુદા હાફિઝ કરી લ્યો. હા સદારો, જનાબે ઝૈનબ પાસે અલી અકબર આવે છે અને કહે છે, હાય ફૂફી અમ્મા, હવે અકબર મક્તલમાં જઈ રહ્યો છે, તમારાથી આખરી મુલાકાત માટે આવ્યો છે. હા સદારો, જનાબે ઝૈનબ કે જેણે અલી અકબરની પરવરિશ કરીને મોટો કરેલો છે, જનાબે ઝૈનબ કહે છે, હાય અલી અકબર, શું આ દિવસ માટે મેં તને પાણી પોસીને મોટો કર્યો કે તું મારા પાસે મરવાની રજા લેવા માટે આવે?
અલી અકબર કહે છે, આય ફોફી અમ્મા, અગર તમે મનાઈ કરશો તો હું નહીં જાઉં, પણ અગર જો કાલ સવારે જનાબે ફાતિમા ઝહરા મારી દાદી તમને સવાલ કરે કે એ ઝૈનબ, તને તારો અકબર વાલો હતો કે મારો હુસૈન વાલો હતો, શું જવાબ દેશો? જનાબે ઝૈનબ કહે છે, મારા ઇમામ, મારા ભાઈ ઉપર તારી જેવા 18 અલી અકબર કુરબાન. અલી અકબર ખુદા હાફિઝ. આ બધી બીબીઓ આવે છે, અલી અકબર પ્રત્યે બહુ ઉમેદ હતી. હાજદારો, ધ મુઆરિખ લખે છે, હું જોતો હતો કે એક ખૈમાનો પરદો ઉઠે છે અને પાછો પડી જાય છે, વળી ઉઠે છે, વળી પડી જાય છે. મને સમજાણું નહીં કે કોણ નીકળી રહ્યું છે. એવું લાગે છે કોઈ ચમકતો ચાંદ ખૈમામાંથી નીકળવા ચાહતો હોય અને બીબીઓને પકડી લેતી હોય. એવું લાગે છે કે આ કમરે બની હાશિમ, આ બની હાશિમનો જવાન અલી અકબર નીકળી રહ્યો હતો. સદારો, જ્યારે અલી અકબર નીકળે છે, આંખોથી આંસુ જારી છે. હા સદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે. સદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અકબરને ખુદા હાફિઝ કરે છે, ઘોડા ઉપર સવાર કરે છે. અકબર મેદાનમાં જાય છે, રજસ પડે છે, રજસ પડે છે, મુબારિસ તલબ કરે છે. કોઈ માણસ અલી અકબરની સામે આવવા તૈયાર નથી. આ શબીહ રસૂલની સામે કોણ લડવા માટે આવે? હા સદારો, ઉમરે સાદ માણસોને મોસુલની હુકુમતની ગેરંટી આપે છે અને લોકોને આગળ વધારે છે. એક પછી એક અલી અકબરની સામે બહાદુર લડવા માટે આવે છે. અલી અકબર એ લોકોને જહન્નમ વાસિલ કરતા જાય છે. એક, બે, ત્રણ, અને પછી જ્યારે કોઈ આવવાનું બંધ થઈ ગયું, અલી અકબર એના બાબા પાસે પાછા આવે છે કે બાબા, કોઈ મારી સામે લડવા માટે નથી આવતું, આજે હું દેખાડીશ કે આ લોકોને શું હું દેખાડું છું, કેવી જંગ કરું છું. હા સદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, મરહબા, બિસ્મિલ્લાહ, હમલો કરો. અલી અકબર ફરી મેદાનમાં જાય છે, જમણી બાજુના લશ્કર ઉપર હમલો કરે છે. જમણી બાજુનો લશ્કર ભાગતો નજર આવે છે. અલી અકબર ડાબી બાજુ જાય છે, ડાબી બાજુ હમલો કરે છે, લશ્કર વિખરાય છે. હા, કલબે લશ્કરમાં હમલો કરે છે અને ત્યાં પણ કેટલાને શહીદ કરે છે. 200 માણસો અલી અકબરના હાથે કત્લ થઈ જાય છે. અલી અકબર પોતાની તલવારને ખૂન આલુદ કરીને પાછા આવે છે. બાબા, આજે મેં 200 માણસોને વાસિલે જહન્નમ કર્યા. મરહબા, મરહબા બેટા, જાઓ લડાઈ કરો. બાબા, મારો બખ્તર જે છે એ તડકાથી તપી રહ્યો છે. બાબા, પ્યાસનો ગલબો છે. બાબા, અગર થોડું પાણી મળી જાય. આજે રસૂલે ખુદાને હૈદરે કરારની જંગ બતાવી દઉં, બાબા થોડુંક પાણી મળી જાય. હા સાધારો, વિચાર કરો, એક કડિયલ જવાન 18 વર્ષનો દીકરો એના બાબા પાસે પાણી માંગે છે. બાપની ગુરબત કે પાણી નથી પીવડાવી શકતા. કહે છે, બેટા પાણી તો નથી, તો એક કામ કર, આ મારી અકીકની વીંટી છે, મોઢામાં રાખ, શાયદ તને એનાથી કંઈ સુકૂન વળે. અલી અકબર વીંટીને મોઢામાં રાખે છે, સુકૂન નથી વળતું. કહે છે, બાબા આનાથી કંઈ ફાયદો નહીં થાય, હું વધારે પ્યાસો છું. કહે છે અલી અકબર, મારી નજદીક આવ, મારી જબાનને તારા મોઢામાં રાખ, શાયદ મારા થૂંકથી તારા ગળાને કંઈક સુકૂન નસીબ થાય. હાજદારો, અલી અકબર એ કન્ડિશનમાં છે, બાપની જબાનને પોતાના મોઢામાં લે છે ને જલ્દીથી મૂકી દે છે. બાબા, તમે તો મારા કરતા વધારે પ્યાસા લાગો છો, તમારા મોઢામાં છાલા પડી ગયા છે. કહે છે, દીકરા, મારા નાના રસૂલે ખુદા તને હોસે કૌસરથી સેરાબ કરે. અરે બેટા, ખુદા હાફિસ, જાઓ જિહાદ કરો. અલી અકબર ઘોડા પર સવાર થાય છે, આગળ વધે છે. ઇમામ હુસૈન અલ્લાહની બારગાહમાં હાથ બુલંદ કરે છે, આય પરવરદિગારા,
ગવાહ રહેજે. એને હું મેદાનમાં મોકલી રહ્યો છું જે સુરતમાં, સિરતમાં, રફતારમાં, ગુફતારમાં તારા રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શબીર છે. હા સદારો, ઇમામ હુસૈન અલી અકબરની પાછળ પાછળ જાય છે. અલી અકબર પાછું વળીને જોવે છે કે બાબા આવે છે. અલી અકબર ઘોડાને પાછો ફેરવે છે, ઘોડાથી જમીન ઉપર આવે છે, કહે છે બાબા તમે મને ખુદા હાફિઝ કરી લીધો હતો, બાબા શા માટે પાછા આવી રહ્યા છો? ઇમામ હુસૈન કહે છે અય અલી અકબર, અય અલી અકબર, કાશ તો સાહેબે ઓલાદ હોત તો તને ખબર પડત કે બાપની મોહબ્બત એક દીકરા માટે કેવી હોય છે. ખુદા હાફિઝ. અલી અકબર જાય છે, હાજાદારો લડાઈ કરે છે. લડાઈ કરતા કરતા એક લઈન આગળ વધે છે, એક નૈઝાને લઈ એ અલી અકબરના સામે આવે છે. અલી અકબરને સીનામાં બરછીનું ફળ મારે છે. અલી અકબર બરછીના ફળને કાઢવા જાય છે, બરછી છાતીમાં ઠૂકી જાય છે, બરછીની અણી છાતીમાં ખૂદી જાય છે. અલી અકબર હમલો કરે છે, ખૂન નીકળી રહ્યો છે, દુશ્મનો એક સાથે અલી અકબર ઉપર હમલો કરે છે. અલી અકબર ઘોડાથી જમીન ઉપર આવે છે, બધા માણસો સાથે મળે અલી અકબર ઉપર તલવારના વાર કરવા લાગે છે. અલી અકબર આવાજ દે છે, એ બાબા યા બતા અલૈકા મિન્ની સલામ. હા સદારો, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્તલ તરફ આગળ વધે છે, આગળ વધે છે. અલ્લા, ઇમામ હુસૈનની આંખમાં અંધારા આવી ગયા, કંઈ દેખાતું નથી કે હા હવે આય અલી આવાજ દે છે. મને ખબર નથી કે ઇમામ અલી મુર્તઝાને બોલાવી રહ્યા છે, અલી અકબરને બોલાવી રહ્યા છે. જેમ તેમ કરી અલી અકબરના સરાહને પહોંચે છે. અરે અલી અકબર, આખરી તમન્ના હોય તો કંઈ બયાન કરો. કંઈ બાબા તને પાણી તો ના પીવરાવી શક્યા. કહે છે બાબા બસ આ બરછીની અણી જે દિલમાં ખૂંચી ગઈ છે એ બહુ અસિયત પહોંચાડે છે, બાબા અગર કાઢી શકો. હાય રે, ઇમામે હુસૈન 57 વર્ષના બૂઢા બાપ છે, 18 વર્ષનો અલી અકબર એક હાથને જમીને કરબલા ઉપર ટેકે છે, એક હાથ અલી અકબરના સીના ઉપર રાખે છે. આ બિસ્મિલ્લાહ વ બિલ્લાહ પરચીની અણી ખેંચે છે. અલી અકબરની રો પરવાજ કરી જાય છે. આય રે બાપથી અલી અકબરનો જનાઝો ઉઠતો નથી. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. سيعلم الذين ظلموا.